આપણે વર્ષ બે હાજર વીસ એકવીસ એ વર્ષની અંદર જે તમારી બોર્ડ ની એક્ઝામ લેવાની છે એની અંદર જે તમારી વાર્ષિક પરીક્ષા જે બોર્ડ એક્ઝામ છે એની અંદર જે ફેરફારો થયા છે એના વિશે પણ આપણે ચર્ચાઓ કરવાના છીએ કયા પાઠમાંથી કેટલા ગુણનું પૂછાશે અને એ શું ફેરફારો થયા છે એની ડિટેલ અને પ્રોપર સમજૂતી આ વિડીયોની અંદર હું આપવાનો છું સો પ્લીઝ ખાસ અને છેલ્લે સુધી અવશ્ય જોઈ લેજો બીજી ખાસ અગત્યની વાત કે આની અંદર જે આપેલું છે પેપર એનું સોલ્યુશન પણ તમને મળશે એના માટે પણ તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેશો એવી અપેક્ષા છે તો ચલો બેટા સ્ટાર્ટ કરીએ છીએ આની અંદર કે કેવા ફેરફારો થયા છે એના વિશેની આપણે અહીંયા માહિતી મેળવી લઈએ કે શૈક્ષણિક વર્ષ વીસ બે હજાર વીસ એકવીસ માટેની જે પરીક્ષા છે એમાં જે વાર્ષિક પરીક્ષાની અંદર ફેરફાર થયા છે એની વાત છે તો ટોટલ ગુણ એસી છે પણ પણ હતા અત્યારે છે એમાં કોઈ ફેરફાર કર્યો નથી નથી અને આપણે કંઈ ખાસ સમજવાની જરૂર અહીંયા વાત કરીએ કે હેતુલક્ષી જે પ્રશ્નો છે એટલે કે જે એક માર્ક્સની અંદર જે પ્રશ્નો પૂછાય છે ખાલી જગ્યા ખરા ખોટા જોડકા કે પછી કોઈ વિકલ્પો એવું બધું જે પૂછાય છે એ ટોટલ કેટલા ગુણનું હશે ચોવીસ ગુણનું હશે અને ટોટલ ચોવીસ

મતલબ કે આ પાઠ એકચ્યુઅલી ચાર ગુણનો છે જે એસી માર્કસ નું પેપર છે એની અંદર આનો ગુણ ભાર છે ચાર પણ આમાંથી કઈક અથવામાં પૂછાશે અથવામાં મતલબ કે એક લખો એક લખો એવું નહીં કોઈ પણ એ તમે તૈયારી કરી શકો જો તમે પહેલો પાર્ટ આખો તૈયાર કરશો ને તો તમે એની અંદરથી છ માર્ક્સ કવર કરી શકો ચાર નહીં પણ છ માર્ક્સ લાવી શકશો કેવી રીતે તો આમાં ઓર્મો ઓપ્શન નથી હું તમને પેપર બતાવીશ એટલે તમને ખ્યાલ આવી જશે શું છે ચલો એક કામ કરીએ આપણે પહેલા પેપર જ જોઈ લઈએ પછી અહીંયા આવીએ તો મજા આવશે જુઓ અહીંયા શું આપેલું છે આ તમને એક મોડલ ક્વેશ્ચન પેપર છે બોર્ડનું પેપર નથી વધારે ખુશ ના થતા

અને અહીંયા વિકલ્પ એટલે કે ઓબ્જેક્ટિવ છે તો અહીંયા કેટલા છે સત્તર થી વીસ સુધીના સોરી સત્તર થી બાવીસ સુધીના પ્રશ્નો છે અને જોડકા પૂછ્યા છે એ ચોવીસ સુધી છે તો એનો મતલબ કે જે આપણું સેક્શન એ જે છે ચોવીસ ગુણનો એ પૂરો થઈ ગયો કોઈ અથવામાં પ્રશ્નો નથી આગળ વધીએ છે જુઓ અને આ તમારે પીડીએફ તમને ન મળી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકી દઈશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો વિભાગ બીની અંદર તમે ટાઇટલ વાંચો કે નીચેના પ્રશ્ન પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરવી કોઈ પણ નવ પ્રશ્નોના જવાબ આપવાના છે કેટલા નવ પ્રશ્નોના જવાબ આપવાના છે યાની કે 25 થી 36 સુધીના જે પ્રશ્નો છે દરેકના બે ગુણ છે તો તમે અહીંયા જુઓ પ્રશ્ન 1 2 3 4 5 6 7 8 9 10 11 અને પ્રશ્નો કેટલા છે 12 12 પ્રશ્નોમાંથી આપણે કેટલા લખવાના છે નવ લખવાના છે એ આગળ પણ આપ્યું હતું હવે તમે સમજવાની કોશિશ કરો કે આપણી પાસે એ તમે લખો અને કોઈ એક ના બિલકુલ લખો જ નહીં તો પણ કોઈ ચિંતા નહીં ખ્યાલ આવે છે તો આ વસ્તુ તમારે ક્લિયર સમજવાની કોશિશ કરવાની છે અને આ પેપરનું આખું સોલ્યુશન હું તમને આપીશ યુટ્યુબ પર જ એટલે છે એની અંદર તમે ધ્યાનથી જુઓ કે કોઈ પણ છ પ્રશ્નો છે કોઈ પણ છ પ્રશ્નોના જવાબો લખો છ તરીકે અઢાર ગુણ છે જ્યારે પ્રશ્નો કેટલા છે તો એક બે ત્રણ ચાર પછી પાંચ છ સાત આઠ અને નવ પ્રશ્નો છે તો નવ માંથી કોઈ પણ છ લખવાના એટલે ખરેખર ખુશીના સમાચાર કહેવાય આપણા માટે કે ત્રણ પ્રશ્નો તો ડિલેટ થઈ ગયા તો બાકીના જે છ છે એમાંથી જે આવડતા હોય લખવા પેલા કેવું હતું માનો કે ચુમાલીસ છે તો તો અહીંયા ઓર કરી અને આ આ તમારે બંનેમાંથી કોઈ એક આવડતો હોય જ આપણો મેળ પડે બાકી ના પડે અહીંયા એવું નહીં માની લો કે છેલ્લા બે નથી આવડતા કોઈ ચિંતા નહીં છેલ્લા ત્રણ નથી આવડતા કોઈ ચિંતા નહીં ઉપરના છ લખી નાખો સમજાય છે તો આ વસ્તુ આની અંદર કોન્સેપ્ટ ધ્યાનથી સમજવાની કોશિશ કરશો પછી છે અહીંયા વિભાગ ડી ની અંદર તમે જુઓ કે ટોટલ પાંચ પ્રશ્નો છે પાંચ ચોક કેટલા ગુણ થયા વીસ ગુણ પણ પ્રશ્નો કેટલા પૂછાય છે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ પ્રશ્નો છે તો આઠ માંથી કોઈ પણ પાંચ લખવાના ત્રણ પ્રશ્નો તમને ના આવડતા હોય કોઈ ચિંતા નહીં ભલે એ કોઈ એક પાઠમાંથી ક્યાં બે પાઠના બિલકુલ પ્રશ્નો ના લખો અને કોઈ એક ચેપ્ટર ડબલ પ્રશ્ન લખો તોય તમને એના ગુણ મળશે ખરેખર અમેઝિંગ મેથડ છે દરેકે દરેક બાળકોને મજા પડી જાય એવી સિસ્ટમ છે કે કદાચ કોઈ દાખલો ના આવડે આમાં હોશિયાર વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે અને જે ભણવામાં કાચા છે એમને પણ ફાયદો થશે અને જો આખું મારી પાસે ગણિત ભણવું હોય તો નીચે એક પટ્ટી ચાલે છે એમાં નંબર પણ આપેલો છે અને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની માહિતી પણ તમને આપેલી છે એ અવશ્ય કરી લેજો તો તમને મારી પાસે આખો અભ્યાસક્રમ ભણવા મળશે મસ્ત ફૂલ એચડી વિડીયો સાથે આખો અભ્યાસક્રમ તૈયાર છે તમને મળી જશે તમે તમારા ઘરે બેઠા મસ્ત ભણી શકો ડિફિકલ્ટી સોલ્યુશન થઈ જશે રેફરન્સ બુકના ગમે તે સોલ્યુશન થશે અને હમણાં એકમ કસોટીનું પેપર ગયું એની અંદર જુઓ અમુક ભયાનક પ્રકારના પ્રશ્નો પૂછે છે તો એ બધા પ્રશ્નોનું સોલ્યુશન પણ તમને મળશે અને એક એક્ઝામ્પલર કરીને બુક છે એનું સોલ્યુશન પણ હું કરાવવાનો છું સો પ્લીઝ

પછી ચોથાની ની અંદર તમે જુઓ છ છ તો આમાં પણ કોઈ ઓરમાં પ્રશ્ન નહીં હોય પછી પાંચ અને સાત મતલબ ખબર પડે છે જે એનો ટોટલ જે ગુણ છે એ જ એની અંદર ઓપ્શન સાથે છે એટલે કે જે એની અંદર પાંચ માર્ક્સ પૂછાવાના છે એ જ પૂછાશે એક્સ્ટ્રા કોઈ આપણને ફાયદો નહીં થાય પછી અહીંયા પાંચ અને અહીંયા છ તો આની અંદર એક્સ્ટ્રા પૂછાશે અહીંયા પણ છે આની અંદર પણ છે અહીંયા પણ છે તો જુઓ ત્રિકોણ મિતિ ની અંદર ચાર ગુણ એટલે ઘણા બધા બાળકો એવા હોય જેને ત્રિકોણ મિતિ થોડું અકવડ પડતું હોય ચાર જ ગુણનો પાઠ છે કોઈ ચિંતાનો સવાલ નથી ધારો કે જે ચાર ગુણના જે પ્રશ્નો પૂછાય છે એના બદલામાં તમારે શું કરવાનું ખબર છે ધારો કે તમે સિમ્પલ વસ્તુ સમજો કે પહેલા પાઠમાંથી એક પ્રશ્ન બે ગુણનો પૂછાયો છે અને આમાંથી પણ એક બે ગુણનો પ્રશ્ન પૂછાય છે માનો કે તમને ત્રિકોણ મિતિનો પ્રશ્ન નથી આવડતો બે ગુણનો તમે છોડી દો અને આને આ જે પહેલા પાઠનો પ્રશ્ન છે એ તમે બે ગુણનો લખી લો તો તમને અહીંથી છ માર્ક્સ મળશે પહેલા પાઠમાંથી અને આમાંથી ચાર

કારણ કે ઓલરેડી આઠ ગુણનું ચેપ્ટર છે પછી આની અંદર જો આંકડા શાસ્ત્રમાં જલસા પડી જવાના છે એક પાઠ તમે તૈયાર કરો એટલે તમે બાર ગુણ મેળવી શકો વિચાર કરો કેટલા ગુણ

અને આ બંને તમે જુઓ કેટલા માર્ક્સ થઈ ગયા અઢાર ગુણ તો થઈ ગયા એસી માંથી તમારે છવ્વીસ માર્ક્સ લાવવાના હોય છે ટોટલ સો માંથી કન્વર્ટ થઈને તેત્રીસ થશે પણ જે એસી ગુણનું પેપર છે એમાંથી છવ્વીસ ગુણ લાવવાના છે કેટલા ગુણ છવ્વીસ ગુણ તો જુઓ તમે આ બે પાર્ટ તૈયાર કરો એટલે તમારા અઢાર અઢાર ગુણ તો પાકા થઈ ગયા હવે બીજો તમને સહેલો પડે એવો કયો પાઠ હશે પહેલો બીજો પાઠ તમને સહેલો પડે આરામથી તમે આ બંનેમાંથી 15 ગુણ કવર કરી શકો તો આની અંદર પહેલો બીજો એટલે કે પહેલા બે અને છેલ્લા બે પાઠ કરો તમને પાસ થવા માટે કોઈની તાકાત નથી કે તમને ફેલ કરી શકે ખાલી પહેલો બીજો અને 14મો અને 15મો પહેલો અને છેલ્લા બે પહેલા બે છેલ્લા બે તમે ચેપ્ટર કરો એટલે કોઈની તાકાત નથી કે તમને ફેલ કરી શકે માનો કે આની અંદર એક બીજી વસ્તુ જુઓ આ કેટલા છે 9 આ નવ ગુણ ખાલી તમે આની અંદર એડ કરો તો એ કેટલા થશે સત્યાવીસ ગુણ થશે એનો મતલબ કે ઓનલી બીજું ચેપ્ટર ઓનલી ચૌદમું ચેપ્ટર અને ઓનલી પંદરમું ચેપ્ટર આ ત્રણ ચેપ્ટર બી તમે કરશો ને તોય તમે પાસ પાસ અને સો ટકા પાસ એકદમ પાસ નું લેબલ તમારા ઉપર કાયદેસર લાગી જશે અને એકદમ આસાન જે કહેવાય ને રમકડા જેવા પાઠ છે એવું છે ખાલી તમને સરવાળા ગુણાકાર બાદ બાકી ભાગાકાર અને થોડીક વસ્તુ સમજદારી વાળી છે એની તમને ખબર પડવી જોઈએ ક્લિયર તો ઓલમોસ્ટ દરેક ચર્ચાઓ થઈ ગઈ છે ધ્યાનથી અને જે જે વધારે ગુણવાળા ચેપ્ટર છે છે એના ઉપર ખાસ ફોકસ કરજો તો આશા રાખીશ કે તમારો કોન્સેપ્ટ એ ક્લિયર થઈ ગયો હશે અને પરફેક્ટ સમજી ગયા હશે એપ્લિકેશન ખાસ ડાઉનલોડ કરી લેજો કે એની અંદર આખો અભ્યાસક્રમ અને અત્યારે ઓફર બી ચાલી રહી છે પચાસ ટકા ઓફર છે અને પચાસ ટકા ઓફર એટલે કે તમને આખા વિષય એટલે કે આખું ગણિત પહેલેથી લઈ છેલ્લે સુધી પાસ થાવ ત્યાં સુધી ફૂલ ફેસિલિટી જેટલી ડિફિકલ્ટી સોલ્યુશન પ્રકારના જે કંઈ પણ તમને હેલ્પ જોઈએ છે ધોરણ દસ ગણિતની એ બધી જ હેલ્પ તમને સમલમ સાતસો થી આઠસો રૂપિયાની અંદર એક વિષયની અંદર બધું જ આવી જશે ઓકે સો પ્લીઝ ધ્યાન રાખશો અને એ એપ્લિકેશન વિશે મેં તમને અહીંયા ડિસ્ક્રિપ્શનની અંદર લિંક ને બધું આપી દઉં છું ઘરે પેરેન્ટ્સ ને વાત કરો અને એ એપ્લિકેશન અવશ્ય બાય કરશો કે જેથી તમને ફાયદો થશે એટલું જ નહીં તમે સારામાં સારા માર્ક્સ લાવી શકશો ત્યાં સુધીની મારી ગેરંટી છે અને જે દિવસે તમારું રિઝલ્ટ આવશે ત્યારે એવો અહેસાસ થશે કે ખરેખર સાહેબે જે પૈસા લીધા છે ને એની સામે એટલું બધું કામ આપ્યું છે કે જેની કોઈ સીમા નહીં અને ખુશ થઈ જશો એ મારી ગેરંટી છે તો ચલો બેટા ફરી મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી ગુડ બાય જય હિન્દ લવ યુ સો much